ધારો કે ગભરાવા નથી હો, તમે અડો તો આને ભગાવો, તાર અડી 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 નો તો કઈ થાય, શું થાય, કશું થતું નથી, શું થાય, કંપન થાય ધ્રુજારી જેવું લાગે, ધ્રુજારી થાય તો શું થાય છે, ધ્રુજારી. આટલો તો તમે સમજી ગયા, બહુ સારું. બરોબર, એને બહુ સરસ પ્રયોગ કર્યો કે એને અડ્યું એટલે શું થઈ ગયું, આપણે અડીએ એટલે શું થાય, ધ્રુજારી બંધ થઈ જાય, એના પછી કંપન અવાજ સંભળાય, જો પછી અવાજ સંભળાય છે, નથી સંભળાતો ને, હવે સંભળાય છે, પછી આગળ જો સંભળાય છે, તો એનો મતલબ આપણે પકડીએ ત્યારે શું બંધ થઈ જાય, પકડીએ એટલે અવાજ, એની પહેલા શું બંધ થઈ જાય, વેરી ગુડ, શું બંધ થઈ જાય, ધ્રુજારી બંધ થાય તો અવાજ બંધ થાય ને, બરોબર છે. આપણે પ્રયોગ સાબિતીની નજીક પહોંચી ગયા છીએ, થોડુંક બાકી છે. સંભળાય છે, એના પછી ની સ્થિતિ જોવો શું થાય છે, તાર ને જોવો, શું થાય છે, જો જો વૈજ્ઞાનિક સિદ્ધાંત જાણતા નથી, નહીં અમુક નાના છોકરા મોઢામાં ખાલી ખબર આમ આમ કરતા હોય છે નાનપણમાં, એને નાનું હોય એટલે ખબર ના હોય, પણ ઈ આમ એને એમ ખબર પડી જાય કે આમ કરીએ એટલે અવાજ ઉત્પન્ન થાય છે, તમે જોશો, જો ક્લિયર વસ્તુ થાય છે, ટૂંકમાં શું થાય છે, અંદર ધ્રુજારી, એક સિદ્ધાંત આપણને ખબર પડી ગઈ ને કે ધ્રુજારી થાય એટલે અવાજ ઉત્પન્ન થાય છે, અને ધ્રુજારી થતી નથી તો અવાજ ઉત્પન્ન થતો નથી. પાણી કઈક જોવા મળે છે, તરંગો આમ ભેગા થઈ અને શું થાય, પાછા પાછા પડે છે ને, જોજો કે પાણીની અંદર જો તરંગો, યાની ધ્વનિના તરંગો જે ધ્રુજારી છે, ધ્રુજારીના, ક્લિયર, બોલો તો આવે ધ્રુજારી, હા ધ્રુજારી લેજો, અહીંયા બોલીએ એનો મતલબ કે કંઠમણીની જે કંઠમણી છે એની અંદર પણ કંઈક એવું હોવું જોઈએ કે અંદર ધ્રુજારી થાય એટલે અવાજ ઉત્પન્ન થાય, ટૂંકમાં હવે આપણને ખબર પડી જવી જોઈએ કે અવાજ કેમ ઉત્પન્ન થાય, અવાજ ધ્રુજારી લે, ધ્રુજારી એની કંપન, ધ્રુજારી થાય એટલે શું થાય છે, અવાજ ઉત્પન્ન થાય છે, અને જ્યારે અવાજ ઉત્પન્ન થાય ધ્રુજારી આપણે પકડી રાખી હતી બંધ કરીએ એટલે અવાજ શું થઈ જાય, બંધ થઈ જાય, અને એની જરૂર પડે છે માધ્યમ, અને અડો તો ઈ બારે ના જોવો, તમે છોકરાનું મન ઉપર ધ્રુજારી પેદા થાય અંદર શું થાય, અને ધ્રુજારી પેદા થાય, હવે આપણે ટૂંકમાં સિદ્ધાંત સમજી ગયા
કે અવાજ એ ધ્વનિ ના કારણે ઉત્પન્ન થાય આપણે સમજીશું. હું થોડું હલાવીશ, તમે જોશો અહિયાં લાગતું છે આમ જઈ અને પછી પાછું આમાં ઊંચા નીચા એટલે કૂદકા મારે છે ને, શું કરે છે કૂદકા મારે, તો એનો મતલબ કે આ પડદો જે હશે ઢોલક નો એ પડદા માં પેદા થાય છે, ધ્રુજારી પેદા થાય છે, ધ્રુજારી પેદા થાય એટલે સમગ્ર ઢોલ ની અંદર થી શું નીકળશે અવાજ, અને ધ્રુજારી બંધ થશે એટલે આ ઘઉં કૂદવાના શું કરશે બંધ કરી દેશે, બરોબર. કેવું સંભળાય સંભળાય ને અલગ અલગ કેમ બધાની અંદર બે પટ્ટી છે અંદર બરોબર નિરીક્ષણ કરો બેલ ઉપાડો પાણીમાં જઈ અને વગાડો, તમને જો સંભળાય તો તમારે કહેવાનું કે ધ્વનિ પસાર થાય છે પાણીની અંદર વગાડશે, જો થતું હશે તો આપણને દેખાશે. પકડી રાખતો તું, હવે જયશ્રી આ બાજુ હાલો, તો તારે ટપોરો મારવાનો છે લાકડી ને, હું ટપોરો મારીશ તમને બે. હા સંભળાય છે અવાજ, સંભળાય છે. ચાલ હવે તું કાને ભીડાય તો તું ટપોરો મારતો એને, સંભળાય છે. તો પ્રવાહીમાં પણ ધ્વનિ પ્રસરી શકે અને ઘન પદાર્થ ની અંદર પણ ધ્વનિ નો પ્રસરી શકે દ્વારા લઈને આવવાનું.
ભણાવો તો બીજા કાને ભણાવો તો પેલા તું બોલતો અવાજ બંધ સાઈડ રાખ નેતી રાખ દોરો હા બોલો તો હેલો હા ઓકે સરસ ચાલો તમે રાખો તો હેલો હેલો કમ્પ્લીટ સમાજ સંભળાશે તમારા જે મોબાઈલનો સંભળાય ને ચાલો ચેક કરશું આપણે બધાએ કારણ કે આનો અનુભવ કરવો બહુ જરૂરી છે ચાલો એક બીજા હેલો ના કાને સાંભળો સાંભળવાનું આપણે ટ્રાય કરશું બીજા તો બોલ ક્લિયર સંભળાશે મોબાઈલ ફોન જેવો બોલ કે તો બોલ ના એમને દોરો ખેંચી રાખવાનો હા ચલો વાહ સરસ સંભળાય ને ક્લિયર ચલો વાહ બાકી બધાને સંભળાવવાનું છે કોઈને બાકી આપવાના નથી અને આપણે આજુબાજુના ઘરવાળા જોડે વાત પણ કરશું ભાઈ છાસ પહોંચાડી જા કાક કે કરો ટેલિફોન દ્વારા આવો ટેલિફોન પકડી દેશો હેલો હેલો ક્લિયર હા સંભળાય છે ને તો હવે તમને ખબર પડી ગઈ કે આની અંદર શું મસાલ થાય છે મનીના સરસ તમને આની અંદર ધ્વનિ સંભળાય છે સંભળાય છે ને બરોબર આ બહાર થી એ અવાજ અહીંયા કરોણા પલવ ની અંદર શું થશે ભેગો થશે ભેગો થઈ અને અહીંયા આવશે અહીંયા અંદર હવે અહીંયા શું હોય પડતો હોય છે અને આને હથોડીયાની એરણ હથોડી કહેવામાં આવે છે હવે હથોડી એ શું થશે અવાજના કારણે ધ્રુજારી લેશે એટલે કોને અથડાશે જઈને પડદાને જઈને અથડાશે પડદાને અથડાશે એટલે શું ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે બરોબર આપણા શરીરનું સૌથી નાનામાં નાનું અંગ આવ્યું છે આપણા શરીરમાં સૌથી નાનામાં નાનું અંગ પૂછે તો કયું ધ્રુજારી અને એ ધ્રુજારી ચેતાઓ દ્વારા ક્યાં પહોંચે